સાવધાન, આવી ગયા છે ફોર્મ્યુલા ગુરુ. ગુરુ તમને બતાવશે કે ટાર્ગેટ મેચ્યુરિટી ફંડમાં રોકાણ કરવાથી ટેક્સની બચત કેવી રીતે થાય છે. ટાર્ગેટ મેચ્યુરિટી ફંડ એવા ડેટ ફંડ હોય છે જેનો મેચ્યુરિટી પીરિયડ તેમણે જેમાં રોકાણ કર્યું છે તે બોન્ડના મેચ્યુરિટી પીરિયડ સાથે મેચ થાય છે. ચાલો જણાવીએ કે તેની પર ટેક્સ કેવી રીતે ઓછો લાગે છે અને રિટર્ન કેવી રીતે વધારે મળે છે. ગુરુ તમને એક ઉદાહરણ દ્વારા સમજાવે છે. માની લો કે એક રોકાણકાર આકાશે નાણાકીય વર્ષ 2018-19માં કોઈ પરંપરાગત રોકાણ સાધનમાં અને ટાર્ગેટ મેચ્યુરિટી ફંડમાં 1,00,000 રૂપિયા લગાવ્યા. બંનેમાં રોકાણ 3 વર્ષ માટે છે અને બંને પર બરાબર 6% રિટર્ન મળે છે. 3 વર્ષ બાદ બંને પર મેચ્યુરિટી રકમ એક સમાન એટલે કે 1,19,102 રૂપિયા થશે. પરંતુ એક તરફ પરંપરાગત રોકાણ પર જ્યાં ટેક્સ 5,960 રૂપિયા થશે તો બીજી તરફ ટાર્ગેટ મેચ્યુરિટી ફંડ પર ફક્ત 1,225 રૂપિયાનો થશે. આ રીતે પરંપરાગત રોકાણ પર જ્યાં ટેક્સ બાદ રિટર્ન ફક્ત 4.20% થશે તો બીજી બાજુ ટાર્ગેટ મેચ્યુરિટી ફંડમાં 5.64% થશે. આનું કારણ છે ટાર્ગેટ મેચ્યુરિટી ફંડ પર મળનારી ઇન્ડેક્સેશનની સુવિધા. હવે તમારા મનમાં એ સવાલ ઉભો થાય કે ઇન્ડેક્સેશન શું હોય છે. ઇન્ડેક્સેશન હકીકતમાં કોઈ લાભની ગણતરીમાં મોંઘવારીની અસરને ઘટાડવાને કહેવાય છે, એટલે કે તેમાં મોંઘવારીની ભરપાઈ કરી દેવામાં આવે છે. આ સુવિધા મળવાથી લોકોનો ટેક્સ ઘટી જાય છે અને તેમને રિટર્ન વધારે મળે છે. સરકાર દર વર્ષે એક કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ નક્કી કરે છે, જે વર્ષ 2018-19 માટે 280 રૂપિયા અને વર્ષ 2021-22 માટે 370 રૂપિયા છે. ઇન્ડેક્સેશનની ગણતરી આ રીતે કરવામાં આવે છે. વેચાણ વર્ષનો કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ભાગ્યા ખરીદ વર્ષનો કોસ્ટ ઇન્ફ્લેશન ઇન્ડેક્સ ગુણ્યા રકમ. અહીં રકમ 1,00,000 રૂપિયા છે, એટલે ઇન્ડેક્સેશન થશે 370 ભાગ્યા 280 ગુણ્યા 1,00,000 રૂપિયા, એટલે કે 1,13,214 રૂપિયા. એટલે આકાશની મેચ્યુરિટી રકમ 1,13,214 રૂપિયા જ માનવામાં આવશે. પરંપરાગત રોકાણ પર 30% ટેક્સ લાગશે પ્લસ 4% સેસ ઉમેરાયો. બીજી તરફ ટાર્ગેટ મ્યુચ્યુઅલ ફંડ પર ઇન્ડેક્સેશન બાદ ફક્ત 20% ટેક્સ લાગશે અને તેમાં 4% સેસ ઉમેરવામાં આવ્યો. તો ગુરુના ફોર્મ્યુલાનો મૂળ સંદેશ એ છે કે ટાર્ગેટ મેચ્યુરિટી ફંડમાં ટેક્સ ઓછો લાગે છે એટલે તમને રિટર્ન વધારે મળી શકે છે. ટાર્ગેટ મેચ્યુરિટી ફંડ કેવા પ્રકારના રોકાણકારો માટે યોગ્ય રહે છે તેને સમજવા માટે જુઓ મની જ્ઞાન.